હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પૂર્વાનિલ એજ્યુકેશન. ધોરણ 10 અને 12 ની બોર્ડ ની જે પરીક્ષાઓ છે એ ખૂબ જ ટૂંક સમયમાં થવા જઈ રહી છે, ત્યારે દરેક વાલી તેમજ શિક્ષક અને વિદ્યાર્થી દરેકના મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. પ્રશ્ન હોય છે કે વાંચવું કેવી રીતે, તૈયારી કેવી રીતે કરવી, પરીક્ષામાં કેટલા માર્ક્સ આવશે. માતા પિતાનો પ્રશ્ન હોય છે કે બાળકનું જે પરફોર્મન્સ છે એ કેવું રહેશે. આવા ઘણા બધા સવાલો છે તરુણોના. એ દરેક સવાલનો જવાબ આજે તમને એક સરસ મજાના સેમિનારમાં મળવા જઈ રહ્યો છે. આનંદ વિહાર સ્કૂલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો, સેમિનાર જે છે એમાં તમે સારું પરફોર્મન્સ કેવી રીતે કરી શકો, પરફોર્મન્સ તમારું જે પરીક્ષામાં છે ઇમ્પ્રૂવ કેવી રીતે થાય, એ દરેક સવાલના જવાબ તમને આજે મળવા જઈ રહ્યા છે. તો આજે હું તમને એ સેમિનારમાં લઈ જઈશ. આઈ હાર્ટલી વેલકમ ટુ યુ ઓલ ટુ ધીસ સેમિનાર વિચ સેઝ ધેટ બ્રિંગ આઉટ યોર બેસ્ટ, કે તમારું જે શ્રેષ્ઠ છે પ્રદર્શન, જે પરીક્ષામાં તમારું જે શ્રેષ્ઠ એ કેવી રીતે આપવું. સો લેટ્સ બિગિન ધ ચેપ્ટર અબાઉટ ધેટ સેમિનાર બ્રિંગ આઉટ ધ બેસ્ટ ઇન આનંદ વિહાર સ્કૂલ. વેલકમ વિથ મી. તો ચાલો મિત્રો, આપણે ત્યાં જઈએ અને સેમિનારમાં જોઈએ કે એ પ્રશ્નના જવાબ શું મળે છે. વેલકમ, આવો મારી સાથે. લેટ્સ બિગિન ધ સેમિનાર. આપણે જે પહેલાં વાત કરી એ પ્રમાણે કે મેં તમને આજે આમંત્રિત કર્યા છે એક સેમિનારમાં, જેમાં તમને તમારા જે પ્રશ્ન છે એઝ એ સ્ટુડન્ટ એનો આજે જવાબ મળવાનો છે. સો લેટ્સ બિગિન ધ ચેપ્ટર નંબર 9 ઓફ સ્ટાન્ડર્ડ 10, દેટ ઇઝ ટ્યુન અપ ઓટીન્સ. લેટ્સ બિગિન વિથ ધ ફર્સ્ટ સ્લાઇડ. હિયર યુ કેન સી ધ પિક્ચર ઓફ એન એન્કર અનુજ ભટ્ટ. અનુજ ભટ્ટનું ચિત્ર તમે જોઈ શકો છો સ્ક્રીન પર. સેમિનારનું જે સંચાલન છે એમના હાથમાં છે આજે. યુ કેન સી ધ ડિસ્ક્રિપ્શન ઓવર હિયર. કોઓર્ડિનેટર કરિયર એન્ડ કાઉન્સેલિંગ આનંદ વિહાર સ્કૂલ. લેટ્સ બિગિન. એન્કર સેઝ, ગુડ મોર્નિંગ એવરીબડી, ઓન બિહાફ ઓફ આનંદ વિહાર સ્કૂલ આઈ અનુજ ભટ્ટ ધ કોઓર્ડિનેટર ઓફ કરિયર એન્ડ કાઉન્સેલિંગ સેલ વેલકમ ટુ યુ ઓલ ઓર વેલકમ ટુ ઓલ ધીસ ટુ ધીસ સેમિનાર બ્રિંગ આઉટ યોર બેસ્ટ ટુ કાઉન્સેલ સ્ટુડન્ટ્સ એન્ડ ધર પેરેન્ટ્સ. ખૂબ સરસ ઇન્ટ્રોડક્શનની સાથે શરૂઆત કરી છે. નમસ્કાર મિત્રો, એઝ અ એન્કર એટલે કે સૂત્રધાર તરીકે નમસ્કાર કરે છે. આનંદ વિહાર સ્કૂલ વતી હું અનુજ ભટ્ટ, વ્યવસાય અને માર્ગદર્શન કેન્દ્રનો સહનિર્દેશક છું. આ પરિસંવાદ એટલે કે સેમિનાર તમારી શ્રેષ્ઠતાને ઉજાગર કરો નામનો આજે સેમિનાર છે, એમાં આપનું સ્વાગત કરું છું. અને અહીં વિદ્યાર્થીઓ અને પાલકોને એટલે કે પેરેન્ટ્સ માર્ગદર્શન આપવામાં આવશે. વી આર હેપી ટુ હેવ વિથ અસ ઓન ધ પેનલ ડૉક્ટર નાસિર મંસૂરી, અ પ્રેક્ટિસિંગ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, ડૉક્ટર મિસિસ શેલાત, અ પ્રોમિનન્ટ એજ્યુકેશનિસ્ટ ઇન ગુજરાત, ડૉક્ટર મંજુ શ્રોફ, અ વેલ નોન ડાયટિશિયન, એન્ડ પ્રોફેસર રે મેકી, હુ ઇઝ ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ, વુડ લાઈક વુડ ટેક યોર ક્વેશ્ચન્સ એન્ડ સોલ્વ યોર ક્વેરીઝ ઓન study habits and preparing for the exams. May I request the principal of school Mr. Sudhir Shah to introduce and welcome the guest. આપને આનંદ છે અથવા તો અમને આનંદ છે કે પેનલ પર અમારી સાથે ડૉક્ટર નાસિર મંસૂરી એટલે કે ડૉક્ટર સાહેબ જે છે નાસિર મંસૂરી, એ જે ક્લિનિકલ સાયકોલોજિસ્ટ એટલે કે માનસશાસ્ત્રી, અને ડૉક્ટર શ્રીમતી શૈલત ગુજરાતના જાણીતા શિક્ષણશાસ્ત્રી, તેમજ ડૉક્ટર મંજુ શ્રોફ જાણીતા આહારશાસ્ત્રી, અને પ્રોફેસર રે મેકી જે યુનિવર્સિટીએ અથવા તો યુનિવર્સિટી ઓફ એડિનબર્ગની થી ઓનલાઈન જોડાયા છે, જે અભ્યાસ કરવાની ટેવો અને પરીક્ષાની તૈયારી માટેના જે તમારા પ્રશ્નો છે એનો ઉત્તર આપશે અને શંકાઓનું સમાધાન કરશે. શાળાના આચાર્ય શ્રી સુધીર શાહને વિનંતી કરું છું કે તેઓ મહેમાનોને પરિચિત આપે અથવા મહેમાનોને પરિચિત આપીને એમનું સ્વાગત કરે. સો એટ લાસ્ટ છેલ્લા વાક્યમાં કહે છે કે મે આઈ રિક્વેસ્ટ પ્રિન્સિપલ ઓફ સ્કૂલ મિસ્ટર સુધીર શાહ ટુ ઇન્ટ્રોડ્યુસ એન્ડ વેલકમ ધ ગેસ્ટ. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ સ્લાઇડ. હિયર યુ કેન સી ધ પિક્ચર ઓફ પ્રિન્સિપલ મિસ્ટર શાહ. લેટ્સ બિગિન વિથ ધેર સ્પીચ ઓર વેલકમ. Honorable dignitaries on the dais,
parents and students, good morning to all present here. Though it's winter now, many parents and students might be perspiring with the thought of exam approaching in the March, in the month of March, we can say. It is observed that unanswered questions of the students and expectations of their parents or parents not only lead to stress but also create apathy and boredom for studies. The purpose of this seminar is to guide parents and students to come out with possible do's and don'ts during studies and exams. What Mr. Shah want to say here? Manch par birajman maniye mehmano, palako atle ke parents ane vidyarthiyo, ahi upasthit sawne namaskar. અત્યારે શિયાળો હોવા છતાં માર્ચમાં આવી રહેલી પરીક્ષાના વિચાર માત્રથી કેટલાક પાલકોને અને વિદ્યાર્થીઓને પરસેવો છૂટતો હશે. એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના વણ ઉકેલ્યા પ્રશ્નો અને પાલકોની અપેક્ષાઓ માત્ર માનસિક તાણ જ નહીં પણ અભ્યાસ પ્રત્યે ઉદાસીનતા અને કંટાળો પેદા કરે છે. આ પરિસંવાદનો મુખ્ય હેતુ પાલકો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી અભ્યાસ અને પરીક્ષા દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની ચર્ચા કરવાનો છે. સો વેરી ઇન્ટરેસ્ટિંગ ટોપિક ફ્રેન્ડ્સ. આમાં તમને બે વસ્તુ શીખવા મળે છે. એક તો જે એઝ અ પ્રિન્સિપલ અથવા તો તમે ક્યાંય પણ વક્તા તરીકે જાઓ છો અથવા તો કોઈ તમે સ્કૂલમાં તમે કોઈ સ્પીચ આપી રહ્યા હોય ત્યારે આ પ્રકારનું અંગ્રેજીમાં જે ઇન્ટ્રોડક્શન છે એ ખૂબ સરસ છે. આનો તમે ઉપયોગ એમાં પણ કરી શકો છો. હિયર ઓન ધ નેક્સ્ટ સ્લાઇડ યુ કેન સી દેર આર સેવરલ પિક્ચર્સ ગિવન ઓન ધ સ્ક્રીન. ઘણા બધા ચિત્ર આપ્યા છે તમને, એમાં નીચે એમના નામ પણ લખ્યા છે. યુ કેન સી હિયર ડૉક્ટર નાસિર મંસૂરી, પ્રોફેસર રે મક્કી, એ ઓનલાઈન છે એટલે આપણે એને આવી રીતે અહીંયા દર્શાવ્યા છે. ડૉક્ટર મંજુ શોફ એન્ડ ડૉક્ટર મિસિસ શિલાદ, આ બધા જે લોકો છે એના તમને અહીંયા ચિત્ર આપ્યા છે અને એમના જે ચિત્ર છે એના મારફત તમને એમના વિશે અથવા તો જ્યારે જ્યારે એમની કોઈ ચર્ચા થાય તો એ શું કહેવા માંગે છે એની વાત કરવાની અહીંયા કોશિશ કરી છે. સો લેટ્સ બિગિન. I am indeed happy to welcome Dr. Nasir Mansuri, a practicing clinical psychologist from Vadodara. Dr. Mansuri has been associated with Lotus Group of School for 30 years and helps hundreds of students and parents every year. આ પહેલો જે પેરેગ્રાફ છે ફ્રેન્ડ્સ, એમાં એ મિસ્ટર શાહ જે છે એ બધાને આમંત્રિત કરતા એવું કહે છે કે વડોદરાના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડૉક્ટર નાસિર મંસૂરીનું સ્વાગત કરતા આનંદ થાય છે કે ડૉક્ટર મંસૂરી છેલ્લા 13 વર્ષોથી લોટસ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે સંકળાયેલા છે અને દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ અને પાલકોને મદદ કરે છે. આ થયું ડૉક્ટર મંસૂરીનું નાનું ઇન્ટ્રોડક્શન છે ફ્રેન્ડ્સ. ત્યારબાદ છે ડૉક્ટર મિસિસ શિલાદ જે છે એમનું ઇન્ટ્રોડક્શન જોઈએ આપણે શું કહે છે. મિસ શિલાદ ઇઝ એન એમિનન્ટ એજ્યુકેશનિસ્ટ, ઓથર એન્ડ ટીચર ટ્રેનર એન્ડ વી આર ઇન્ડીડ ફોર્ચ્યુનેટ ટુ હેવ હર એઝ વન ઓફ ધ એકેડેમિક એડવાઇઝર ટુ અવર સ્કૂલ. એમનું વક્તવ્યમાં અથવા એમનો ઉલ્લેખ આવી રીતે કરે છે કે ડૉક્ટર શ્રીમતી શૈલદ જે છે એક જાણીતા શિક્ષણશાસ્ત્રી છે, લેખક છે, શિક્ષિકા અને કેળવણીકાર છે અને આપણે ખરેખર નસીબદાર છીએ કે તેઓ અમારી અથવા તો એમની જે શાળા છે આનંદ વિહાર સ્કૂલ છે એમની શાળાના એક શૈક્ષણિક સલાહકાર તરીકે પણ ફરજ બજાવે છે. એ તો એમની જે અહીંયા છે એનો ટૂંકો પરિચય આપ્યો છે એમણે. ડૉક્ટર મિસ શિલાદની વાત કરે છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ. અહીંયા યુ કેન સી હિયર ઇટ ઇઝ ટ્રુલી સેડ દેટ સ્પેશિયલ એક્ટિવિટીઝ ડિમાન્ડ સ્પેશિયલ ફૂડ હેબિટ્સ. દેર ઇઝ અ ગ્રોઈંગ કન્સર્ન ઓવર વોટ વી ઇટ દીઝ ડેઝ. મેની ઓફ યુ વુડ ડાઉટ વોટ ફૂડ હેબિટ્સ હેઝ ટુ ડુ વિથ ધ સ્ટડી હેબિટ્સ એન્ડ પર્ફોમન્સ ઇન ધ એક્ઝામ્સ. યુ વિલ કમ ટુ નો સમ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ વાઇલ ઇન્ટરેક્ટિંગ વિથ ડૉક્ટર મંજુ શોફ, અ વેલ નોન ડાયટિશિયન. મિત્રો, અહીંયા જે ત્રીજા ડૉક્ટર છે અથવા તો જે ડૉક્ટર છે આગળના પેનલમાં એમનું એ ઇન્ટ્રોડક્શન આપતા આવું કહે છે કે વિશિષ્ટ પ્રવૃત્તિઓ માટે વિશિષ્ટ પ્રકારનો ખોરાક લેવાની આવશ્યકતા છે. તે સાચી વાત છે. આજકાલ આપણો ખોરાક એક ચિંતાનો વિષય છે. તમારામાંથી ઘણાને એવી શંકા થતી હશે કે ખોરાકને અને અભ્યાસને ટેવો અને પરીક્ષા આ પ્રદર્શનોને શું લાગે વળગે. આ તો આખી અલગ જ વાત છે. તો કહે છે કે જાણીતા જે આહાર શાસ્ત્રી છે ડૉક્ટર મંજુ શ્રોફ સાથેના સંવાદ બાદ તમને કેટલાક રસપ્રદ તથ્યો જાણવા મળશે કે એનો જે ખોરાક છે એનો અભ્યાસ સાથે ડાયરેક્ટ કનેક્શન છે. સો લેટ્સ સી ધ ફર્ધર ડિટેલ્સ. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી અ બેરિયર ઇન કમ્યુનિકેશન. We have Professor Ray Mackie online from University from Edinburgh who may bring in this international experience working with students and parents
I welcome you all, and without any further delay, I now invite students and parents to raise their questions or raise questions. હવે છેલ્લા જે ગેસ્ટ છે આપણા, યુ કેન સી ધ સ્ક્રીન ઓવર હિયર, એમાં જે પ્રોફેસર રે મેકી આવ્યા છે એમનું એ સ્વાગત કરતા એવું કહે છે કે હવે આપણી સાથે જે પેનલ છે એ પેનલમાં આગળ આજની વૈશ્વિક દુનિયામાં સંપર્કોમાં દૂરત્વ દેટ મીન્સ ડિસ્ટન્સ ભાગ્યે જ અડચણરૂપ હોય છે, તો જે બેરિયર છે એની વાત કરે છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગથી ઓનલાઈન છે પ્રોફેસર રે મેકી, કે જેઓ વિદ્યાર્થીઓ અને પાલકો સાથે કામ કરવાનો તેમનો આંતરરાષ્ટ્રીય અનુભવનો લાભ આપશે. તમારું પણ સ્વાગત કરું છું, અથવા તો હું તમારું સૌનું સ્કૂલ વતી સ્વાગત કરું છું. અને વધારે વિલંબ કર્યા વિના હવે હું વિદ્યાર્થીઓને અને પાલકોને તેમના પ્રશ્નો પૂછવા માટે આમંત્રિત કરીશ. સો લેટ્સ બિગિન ધ સેમિનાર. હવે પ્રિન્સિપલ સાહેબ જે છે એવું કહે છે કે વિધાઉટ ફર્ધર ડિલે આપણે જે કાર્યક્રમ છે એની શરૂઆત કરીએ. તો જોઈએ મિત્રો એમાં એ શું કહેવા માંગે છે. થેન્ક યુ સો મચ ફોર ધ ફર્સ્ટ પાર્ટ. જો તમને આ વિડીયો ગમ્યો હોય, આમાંથી કંઈક શીખવા મળ્યું હોય, તો આઈ રિક્વેસ્ટ યુ ઓલ કે આને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને મેક્સિમમ શેર કરો, જેથી કરીને તમે આ જે જ્ઞાન છે 10મા ધોરણના પુસ્તકોનું એ બધા જ બાળકો સુધી પહોંચી શકે. થેન્ક યુ સો મચ. સ્ટે ટ્યુન્ડ ટુ ધ પૂર્વાનિલ એજ્યુકેશન.